જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ને આજે હતું એક જમણવાર કુટુંબનું, તો ન્યા ગયા હતા, લગ્ન હતા, તો ગઈ સાંજે પીપીમાં ગયા હતા, પણ કંઈ વળી ઉતાર્યો નહોતો. ને આજે પણ સવારનો ટાઈમ નહોતો મળ્યો, કારણ કે જલ્દી જલ્દી કામ કરવાનું અને જલ્દી જલ્દી જવાનું હતું. અને બીજા નંબર મૂકી પૂર્વક ક્યાંય રહે નહીં, એટલે સતત હાથમાં રાખવી પડે અથવા તો ફોન પકડી લે, એટલે વિડીયો ન ઉતારવા આવ્યું. અને મહેમાન છે, તો મહેમાન હોલમાં બધા બેઠા છે અને હું આવતી હતી સુબાર ગુંદે, કારણ કે આજે જમવા ગયા ત્યારે ખબર પડી હતી કેટલો શિયાળો નહીં પણ ઉનાળો છે, અને ઉનાળાની શરૂઆત પણ થઈ ગઈ છે. કારણ કે જમીને આવ્યા ને ત્યાં થઈ ગયું કંઈક ટાઢું પી લઈ, એટલી બધી અકળામણને તડકો લાગતો હતો. તો આવીને ટાઢું પી લીધું અને મહેમાન બેઠા ત્યાં મેં તું અંદર ત્યાં બહાર બ્લોગની શરૂઆત કરી દો. અને ધાણા આપણા હાવ આવી ગયા છે બને ત્યાં સુધી, અત્યારે તડકો અસાળે નથી લેવા, આંદના ટાઢે પો થોડાક લઈ લેવું. તો જોઈએ હવે સમય ઉપર આધાર, બપોર પછી બધું કામ કરવાનું બાકી છે. સવારે તો જલ્દી જલ્દી કામ કરીને ત્યાં ગયા હતા. ક્યાં છે હે? ક્યાં જવું? બિસ્કિટ ખાવા પૂર્વા હાલ તો 3:30 વાગી ગયા છે અને સા આપણી મસ્ત બની ગઈ છે. અને પૂર્વા બેન ખાય છે, અડધું ઢોળે છે, એવું કરે છે. ત્યાં સુધી આપણે સા દઈ આવશું વાડીમાં, કારણ કે જ્યાં બુલેટ વઢાય છે તો સા અને પાણી ત્યાં લઈ જવાનું છે. તો સા પાણી અને રકાબી બધું લઈ લીધું છે, કપડાં દોરીએ હુકાઈ જવા એવા છે, પણ એ આવીને લેવું. એ પહેલાં આપણે સા પાણી દઈ આવીએ અને ત્યાં માલનું કામ પણ શરૂ થઈ જાય. સા દેવા જાતા હતા ત્યાં સા પીવા વાળા હામા મેળા, તડકો લાગ્યો હતી, ઘડીક સાએ પોરો ખાઈ લીધો છે અને સા પી લીધો છે. આપણે જવું છે હવે ધાણા લેવા. દાતરડાની જરૂર પડશે હે? એક અટકે થઈ રહે તો આપણે થોડાક અમથા ખોબા જેટલા ધાણા છે એ ભેગા કરી લઈએ. આપણે એકદમ પોસું છે, મૂળિયું ફેસાઈ જાય છે, પણ જો આપણે મૂળિયા નીકળી જાય તો ધાણામાં ધૂળી ન આવે અને હુકવવામાં સારું પડે. જો આમાં જરાય ધૂળ નથી આવી, મૂળિયા વઢાઈ ગયા છે. આ મૂળિયા હોતા એટલા ડ્રાય મારવા ખેંચ્યા, પણ ગમે એટલી ખખરી તો થોડીક અમથી ધૂળ તો આવે તો ખરી જ તે, એટલે ધાણીમાં પણ ધૂળ થાય એટલે આપણે એટલા મૂળિયા કાઢી નાખશું. ધારો કે એટલા ધાણા કાઢ્યા હોય ને તો ખાલી વઘાર જ થાય, પણ તોય છતાં આપણને કાયમ આવશે. અને ધાણી છે દેશી રાજસ્થાની ધાણી, મેં ખાલી મારા ઘરે વાપરવા માટે લીધી હતી, એમાં થોડાક અમથા પડ્યા હતા બીજ, તો મેં તો નાખી દઉં, જો થાય તો, પણ મસ્ત થઈ ગયા છે એટલા તો લાદ, આવતા વર્ષે વધારે કરશું. અને ખડ પણ ઝીણું ઝીણું થઈ ગયું છે, લહણમાં બધે એ પણ લેવું પડશે. અને આ તડકો ભાળીને તો મને મારા પપ્પાના ગામની યાદ આવી ગઈ છે, કારણ કે પ્રખ્યાત ત્યાં ક્વોલિટી મળે છે, એવી ક્યાંય મળે જ નહીં. એ ખાઈ ને પછી આપણને બીજી ભાવે નહીં, કારણ કે કેન્ડી એટલા માટે યાદ આવી, કાંઈ રસ્તે કેન્ડીવાળા ભાઈઓ લઈ ઘંટડી લઈને લારી લઈને નીકળ્યા એટલે યાદ આવી ગઈ. લાવી, અરે વાહ, લાવી મારો દીકરો, મને યાદ આવતી હતી ક્વોલિટીની. કોણે લઈ દીધી? પપ્પાએ લઈ દીધી. સરસ કેન્ડી ખાવા જો, કેન્ડીને યાદ કરીને તરત કેન્ડી કેન્ડી આવી ગઈ છે, અમારી ફેવરિટ મસ્ત. તો હાલો બધા કેન્ડી ખાવા. યશ, કપડા નથી બગડતા? કપડા બગાડ્યા એમ એમ ખવાય તો કપડા ન બગડે તો ગાંડું શો આવ કાસા હશે. જેનિશા કાસા નથી, બાકી ગયા.
અને 6:30 વાગી ગયા છે, માલને પવાઈ ગયા છે, નિરાઈ ગયો છે અને રામ મંદિરે ભજન અને આરતી પણ શરૂ થઈ ગયા છે. અને પૂર્વા અને જેની જવો, પૂર્વા પૂર્વાએ આ ફ્રોક પહેર્યું છે, પહેલી વાર પહેરવા દીધું, મહેમાન આવ્યા થાય અને છોકરી પહેરું ને પછી એને જોઈને આને પૂર્વાને મન થયું પહેરાવી દીધું. આજ પૂર્વા હું પહેર્યું, તું શું કર, હે જેની છે ને હવાર હાંજ બે ટાઈમ ફૂલ થી રમવા જોઈ એ બેહી ગઈ.